સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 7 નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. બરાબર, અહીંયા વજન આપ્યું છે અને વિદ્યાર્થીઓની સંખ્યા તો 40 થી 45 વજનવાળા કિલોગ્રામ વજનવાળા 2 છે, 45 થી 50 વાળા 3 છે, 50 થી 55 વાળા 8 છે, 55 થી 60 વાળા 6 છે, 60 થી 65 વાળા 6 છે, 65 થી 70 વાળા 3 છે, 70 થી 75 વાળા 2 છે. આ જ માહિતી આપણે અહીંયા દર્શાવી દીધી છે. હવે આપણે કુલ અવલોકનો, બરાબર, તો તમને રકમમાં પણ 30 આપેલા જ છે. અહીંયા તમે સરવારો મારશો તો પણ 30 થશે. સાથે સાથે આપણે સંચયી આવૃત્તિ પણ લઈ લઈએ તો સંચયી આવૃત્તિ બરાબર થી ઓછા પ્રકારની તો 45 થી ઓછા, ઉધ્વસીમાં આવશે થી ઓછા પ્રકારનો તો 45 થી ઓછા તો કેટલા છે? 2. 50 થી ઓછા તો એમાં 3 ઉમેરાશે તો કેટલા થશે? 5. 55 થી ઓછા તો એમાં 8 ઉમેરાશે તો કેટલા થઈ જાય? 13. 60 થી ઓછા તો એમાં 6 ઉમેરાશે તો કેટલા થઈ જશે? 19. 65 થી ઓછા તો એમાં બીજા 6 ઉમેરાશે તો 19 ને 6 25. 70 થી ઓછા તો એમાં 3 ઉમેરાશે તો કેટલા થશે? 28. અને 75 થી ઓછા તો 2 ઉમેરાશે એટલે કે 30. આ જ આંકડો અહીંયા પણ આપણે આવી જાય. હવે અહીં એન બરાબર કેટલા અવલોકનો છે? 30 છે. માટે એન બાય 2 બરાબર 30 ભાગ્યા 2 બરાબર 15. એટલે કે 15 થી તરત જ મોટી સંચય આવૃત્તિ કેટલી આવે છે? તો 15 થી મોટી પ્રથમ સંચય આવૃત્તિ આપણી 19 આવે છે. તો એને આપણે, એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. તો આપણો આવશે મધ્યસ્થ વર્ગ આવશે. તો 15 થી તરત મોટી સંચય આવૃત્તિ, મોટી સંચય આવૃત્તિ 19 છે એટલે એ આપણો શું બની જશે? મધ્યસ્થ વર્ગ. માટે મધ્યસ્થ વર્ગ 55 થી 60 થશે. બરાબર, હવે આપણે મધ્યસ્થ વર્ગની અધસીમા, તો આ મધ્યસ્થ વર્ગની અધસીમા કહેવાય. આગળ હોય અધસીમા કહેવાય, પાછળ હોય ઉધ્વસીમા કહેવાય. આપણે અધસીમા લખવાની છે. તો L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા તો કેટલી છે? 55. હવે એન એટલે કે અવલોકનોની સંખ્યા, તો આપણે અવલોકનોની સંખ્યા અહીંયા શોધેલી જ છે. તો એન બરાબર અવલોકનોની સંખ્યા કેટલી છે? 30 છે. હવે સી એફ, તો જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ, જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 13 થાય. CF બરાબર મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, બરાબર એટલી છે આપણી 13 છે. હવે એફ બરાબર જે તમારો મધ્યસ્થ વર્ગ છે, આ મધ્યસ્થ વર્ગ થયો તો એની આવૃત્તિ આ રહી હતી. એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થઈ? 6. અને એચ બરાબર વર્ગ લંબાઈ, બધા વર્ગ સરખા છે
બરાબર, એચ બરાબર વર્ગ લંબાઈ. તો ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરો, બધા વર્ગ આપણા સરખા છે, તો 75 વર્ગ 70 જાય તો પણ 5, 70 માંથી 65 જાય તો પણ 5, તો આપણી વર્ગ લંબાઈ કેટલી છે? 5. હવે આપણે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી અને મધ્યસ્થ શોધીશું. તો મધ્યસ્થ જેને આપણે એમ તરીકે પણ દર્શાવીએ છીએ, તો મધ્યસ્થ બરાબર એલ બરાબર એન બાય ટુ માઇનસ સી એફ. સી એફ સાથે છે, સી ને એફ જુદા ન ગણવા, ભાગાકારમાં એફ ગુણ્યા એચ. ઉપર પ્રમાણે આપણે એમાં કિંમતો મૂકીશું, તો એલની કિંમત કેટલી છે? 55 વત્તા એન બાય ટુ, પણ એન એટલે 30, તો એન બાય ટુ કેટલા થઈ જાય? 15. માઇનસ સી એફ, તો મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી છે? 13. એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 6 ગુણ્યા એચ એટલે કે વર્ગ લંબાઈ આપણી કેટલી છે? 5. બરાબર 55 વત્તા 15માંથી 13 જાય તો 2, ભાગાકારમાં 6, ઉપર છે ગુણ્યા 5, ગુણ્યા 5. હવે જુઓ, બરાબર 55, પણ અહીંયા 2 એકા 2 અને 2 તરી 6 એટલે ઉડી જશે, એટલે વત્તા 5/3. હવે 5/3 તમે અહીંયા રફ કામમાં, તમારે પરીક્ષામાં પાછળ કામ કરવાનું રફ કામ, તો 5.0 લખી દઈએ, ભાગ્યા 3, 3 એકા 3, આ 2 વધ્યા ઉપરથી ઉતારી 0, 3 6 18, 2 0 3 6 18, આમ સતત ચાલ્યા જ જશે, એટલે 1.66 જેવો જવાબ આવે. પણ આગળ સતત 6 6 6 ચાલે જાય છે, એને આપણે લખીશું આશરે 1.67. બરાબર 55 વત્તા 1.67, તો 55 વત્તા 1.67 બરાબર શું થઈ જાય? 17.67. માટે મધ્યસ્થ એમ બરાબર 56.67. આમ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ, વજનનો મધ્યસ્થ કેટલો થાય? 56.67 કિલોગ્રામ થાય. તો એ જ રીતે આ સ્વાધ્યાય 14.3ના બધા જ દાખલા હવે તમારે પૂર્ણ કરવાના છે. તેમ છતાં કોઈ દાખલો ના આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો અમે એનો સરળતાથી ઉકેલ લાવી આપીશું.